नमस्कार विद्यार्थी मित्रों, हूँ स्वागत करू छु अमारी आकाश अकेडमी यूट्यूब चेनल मा। अने आज हूँ तमारी समक्ष 15 अने 16 ऑगस्ट 2021 नु करंट अफेर्स रजू करीश। तो खास करीने तमे हजी सुधी अमारी आ यूट्यूब चेनल ने सब्सक्राइब न करी हुई तो प्लीज चेनल ने सब्सक्राइब करी लेजो के जेथी करीने तमने बधी ज अपडेट रेग्युलर मळी रहे। अने जो तमारे बधा ज करंट अफेर्स ना वीडियो नी पीडीएफ जोईती हुई तो अहीं नीचे आपेला व्हाट्सएप नंबर पर मने मेसेज करी शको, जेनी पर हूँ तमने बधा ज करंट अफेर्स ना वीडियो नी पीडीएफ प्रोवाइड करी देश। तो हवे आपणे 14 तारीख ना रोज थयेल करंट अफेर्स नुं एक वखत रिविजन करी लईए, जेमां पहेलो प्रश्न छे कमलेश कुमार पंत नेशनल फार्मास्यूटिकल प्राइसिंग ऑथोरिटी ना अध्यक्ष बन्या। भारत अने साउदी अरब वच्चे नौसैनिक अभ्यास अल मोहद अल हिंदी आयोजित थशे। डॉक्टर राजकुमार रंजन सिंह एशियन रीजियनल फोरम ना विदेश मंत्रियोंनी बैठक में भारत तरफ थी प्रतिनिधित्व कर्यु। इंटरनेशनल यूथ डे एटले के आंतरराष्ट्रीय युवा दिवस 12 ऑगस्ट ना रोज मनावामां आव्यो। स्वतंत्रता दिवस नी मुख्य थीम नेशन फर्स्ट ऑलवेज फर्स्ट हती। त्यारबाद भारतना प्रधानमंत्रीए यूएनएससी ओपन डिबेट नी अध्यक्षता करी। बी नागभूषण रेड्डी ने मलेशियामां भारतना उच्चायुक्त नियुक्त करवामां आव्या। स्टेफनी टेलर अने शाकिब अल हसन ने आईसीसी प्लेयर ऑफ द मंथ नो एवोर्ड मळ्यो। अ डिफरंट रूट टू सक्सेस इट कूड बी योर्स पुस्तक रमेश नारायण द्वारा लखवामां आवी। अने त्यारबाद नो अंतिम प्रश्न छे डीआरडीओ ए ओडिशा राज्यमांथी निर्भय मिसाइल नुं सफलतापूर्वक लॉन्चिंग कर्यु। हवे आजना करंट अफेर्स ना प्रश्नो जोईए, तेमां पहेलो प्रश्न छे ताजેતરમાં વિશ્વ અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 13 ઓગસ્ટ, એટલે કે આન્સર એ। ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ ડ્યુરન્ટ કપ એક વર્ષ બાદ ફરીથી ક્યાં શરૂ થશે? તો તેના જવાબમાં આવશે કોલકાતા, એટલે કે આન્સર એ। એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ ડ્યુરન્ટ કપ નું 130મું સંસ્કરણ એક વર્ષ બાદ ફરીથી કોલકાતામાં 5 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર સુધી યોજાશે। ડ્યુરન્ટ કપ સૌપ્રથમ વખત 1988માં હિમાચલ પ્રદેશમાં આયોજિત થયો હતો। ડ્યુરન્ટ કપ નામ મોર્ટાઇમર ડ્યુરન્ટ ના નામ પર રાખવામાં આવ્યું હતું। મોહન બાગાન અને ઈસ્ટ બેંગાલ ડ્યુરન્ટ કપ ના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ રહી છે। ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં કઈ બેંકના વોટ્સએપ બેન્કિંગ પર 10 લાખ ગ્રાહકો જોડાયા? તો તેના જવાબમાં આવશે એક્સિસ બેંક, એટલે કે આન્સર બી। હવે એક્સિસ બેંકની વાત કરીએ તો તેની સ્થાપના 3 ડિસેમ્બર 1993માં થઈ હતી। તેનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં। તેના સીઈઓ છે અમિતાભ ચૌધરી અને ચેરપર્સન છે શ્રી રાકેશ મખીજા। ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ડોરસ્ટેપ હેલ્થકેર યોજના શરૂ કરી? તો તેના જવાબમાં આવશે તમિલનાડુ, એટલે કે આન્સર ડી। હવે મેપમાં તમે જોઈ શકો અહીંયા આવેલું છે તમિલનાડુ, જે આંધ્રપ્રદેશ કર્ણાટક અને કેરળ સાથે સરહદ ધરાવે છે। તમિલનાડુમાં 38 જિલ્લાઓ, 39 લોકસભાની સીટ અને 18 રાજ્યસભાની સીટ આવેલી છે। તમિલનાડુની રાજધાની છે ચેન્નઈ, રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત અને મુખ્યમંત્રી છે મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન। ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાત રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ ક્યાં જિલ્લામાં કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે બનાસકાંઠા, એટલે કે આન્સર એ। ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ બનાસકાંઠાના ડીસા ખાતે કરવામાં આવ્યું। ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં કઈ રાજ્ય સરકારના આઈટી વિભાગે નેસ્કોમ એઆઈ ગેમ ચેન્જર્સ
એવોર્ડ મેળવ્યો? તો તેના જવાબમાં આવશે તેલંગાણા, એટલે કે આન્સર સી. ની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝ, જેની સ્થાપના 1 માર્ચ 1988માં થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં. તેના ચેરમેન છે રેખા એમ મેનન, પ્રેસિડેન્ટ છે દેબંજની ઘોષ. ત્યારબાદ તેલંગાણાની વાત કરીએ તો મેપમાં તમે જોઈ શકો અહીંયા આવેલું છે તેલંગાણા, જે છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે. તેલંગાણામાં 33 જિલ્લાઓ, 17 લોકસભાની સીટ અને 7 રાજ્યસભાની સીટ આવેલી છે. તેલંગાણાની રાજધાની છે હૈદરાબાદ, રાજ્યપાલ છે ડોક્ટર તમિલિસાઇ સૌંદરરાજન અને મુખ્યમંત્રી છે કે ચંદ્રશેખર રાવ. ત્યારબાદનો 7મો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા માટે લોન્ચ કરેલ વન સ્ટોપ સોલ્યુશન નું નામ શું છે? તો તેના જવાબમાં આવશે રેલ મદદ, એટલે કે આન્સર બી. હવે ભારતીય રેલવેની વાત કરીએ તો તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં. તેની સ્થાપના 16 એપ્રિલ 1853માં થઈ હતી. તાજેતરમાં રેલ મિનિસ્ટર છે અશ્વિની વૈષ્ણવ અને રેલવેના ચેરમેન તથા સીઈઓ છે સુનીત શર્મા અને રેલવેમાં કુલ 18 ઝોન આવેલા છે. ત્યારબાદ 8મો પ્રશ્ન, તાજેતરમાં આઈટીબીપીએ સૌ પ્રથમ વખત કેટલી મહિલા અધિકારીઓને લડાઈમાં સામેલ કરી? તો તેના જવાબમાં આવશે 2, એટલે કે આન્સર બી. 2 મહિલા અધિકારી પ્રકૃતિ અને દીક્ષા ને આઈટીબીપી બટાલિયનમાં કંપની કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવશે. આઈટીબીપીનું પૂરું નામ થાય ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ, જેની સ્થાપના 24 ઓક્ટોબર 1962માં થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં અને તેના ડાયરેક્ટર જનરલ છે SS દેસવાલ. ત્યારબાદનો 9મો પ્રશ્ન, તાજેતરમાં વોટર પ્લસ પ્રમાણિત શહેરના રૂપમાં કયા શહેરને ઘોષિત કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે ઇન્દોર, એટલે કે આન્સર બી. મધ્યપ્રદેશના ઇન્દોર શહેરને સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત નદી નાળાઓને સ્વચ્છ રાખી વોટર પ્લસ શહેર ઘોષિત કરવામાં આવ્યું. ત્યારબાદનો 10મો પ્રશ્ન, તાજેતરમાં સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ ની સૂચિમાં કેટલા ભારતીય એરપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 4, એટલે કે આન્સર ડી. હવે આપણે પરીક્ષાલક્ષી જનરલ નોલેજના પ્રશ્નો જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન છે, કોંગ્રેસના પ્રથમ બ્રિટિશ અધ્યક્ષ કોણ હતું? તો તેના જવાબમાં આવે જ્યોર્જ યુલ. ત્યારબાદ ભગતસિંહને ફાંસીની સજા આપનાર જજનું નામ શું હતું? તો તેના જવાબમાં આવે જી સી હિલ્ટન. ત્યારબાદ માયોપિયા નામની આંખની ખામી ધરાવતો વ્યક્તિને ખામી દૂર કરવા કયા પ્રકારનો લેન્સ પહેરાવવામાં આવે છે? તો તેને અંતર્ગોળ લેન્સ પહેરાવવામાં આવે છે. સ્વતંત્ર ભારતના પ્રથમ મંત્રીમંડળમાં રક્ષામંત્રી કોણ હતું? તો તેના જવાબમાં આવે સરદાર બલદેવસિંહ. અને ત્યારબાદનો અંતિમ પ્રશ્ન છે, આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કોણ કરે છે? તો તેના જવાબમાં આવશે કીકી. આમ અહીં આપણે આજે 15 અને 16 ઓગસ્ટ 2021નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્ય હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.